કોંગ્રેસમાં કિરણસિંહ ઠાકોરના નામની જાહેરાતથી કાર્યકરોમાં ભૂકંપ સર્જાયો હતો. મોડી રાત્રિએ કોંગ્રેસ કાર્યાલય ઉપર દોડી આવી કાચ તોડી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ભરૂચના વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે કિરણસિંહ ઠાકોરના નામની જાહેરાત થતાની સાથે જ કોંગ્રેસી હોદ્દેદારોએ જ વિરોધ કરી કોંગ્રેસ કાર્યાલય ઉપર ધસી આવી વિરોધ વ્યક્ત કરી બળવો કરીને અપક્ષને સમર્થન જાહેર કર્યું હતું. ભરૂચ જિલ્લાની વિધાનસભાની બેઠક માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો નક્કી થઈ જતા કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ કોંગ્રેસમાં કિરણસિંહ ઠાકોરનું નામ મોડી રાત્રિએ જાહેર થતાની સાથે જ કિરણસિંહ ઠાકોર કે જેઓને મતદારો જ નથી ઓળખતા તેવા આક્ષેપ સાથે કોંગ્રેસીઓએ કિરણ ઠાકોર સામે બળવો કરી વિરોધ વ્યક્ત કરવા કોંગ્રેસ કાર્યાલય ઉપર દોડી આવી ભારે વિરોધ નોંધાવ્યો હતો. તો કોંગ્રેસના જ નગરસેવક યુસુફ મલેકે પણ કોંગ્રેસે તેઓ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાના આક્ષેપ કરી તમામ કોંગ્રેસી નગરસેવકોએ મનહર પરમારને અપક્ષ તરફે સમર્થન જાહેર કરતાની સાથે જ કોંગ્રેસીઓમાં તિરાડ પડી હોવાના ઘટસ્ફોટ થયા હતા. કિરણ ઠાકોર સામે કોંગ્રેસના જ મહામંત્રી ધીરેન કટારિયાએ પણ વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દલિત સમાજના મનહરભાઈ પરમાર કે પાટીદારના જયેશ પટેલને મેન્ડેટ ન આપી કોંગ્રેસે ભરૂચમાંથી કોંગ્રેસ જીતે તેવી કિરણસિંહ ઠાકોરનું નામ જાહેર કરતા કોંગ્રેસી મોડી મંડળ એક થઈ ટૂંક સમયમાં રાજીનામા ધરી દેવાની ધમકી પણ આપી હતી. તો બીજી તરફ કોંગ્રેસના જ નારાજ થયેલા હોદ્દેદારો કાર્યકરોએ અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર નગરસેવક મનહર પરમારને ટેકો જાહેર કરી કોંગ્રેસમાંથી કિરણ ઠાકોરને હરાવવા મેદાનમાં ઉતરશે તેવી ચીમકી પણ મીડિયા સમક્ષ આપી હતી. અપક્ષના ઉમેદવાર આખા ભરૂચ શહેરના મુસ્લિમો ટોટલ અમે કોંગ્રેસના 12 કાઉન્સિલરો બધાને એક સમ કરીને મનહર પરમારને સપોર્ટ કરેલો હતો. અહેમદ પટેલે બી અમને પૂરો આજ સુધી આશ્વાસન આપ્યું હતું કે ટિકિટ આપવાની છે અને આજે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. અમે કાલે મનહર પરમારને અપક્ષના ફોર્મ ભરાવીશું. કોંગ્રેસ સામે અમારો ખુલ્લો બળવો છે. અમારી સાથે અન્યાય થયો છે, અમે છોડીશું નહીં. અમે કિરણ ઠાકોરને હરાવીને બતાવીશું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આવનાર 2017ના ઇલેક્શનની જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં ભરૂચ જિલ્લામાં એક પણ પાટીદારને ટિકિટ આપવામાં નથી આવી, જેની અમે અગર ભરૂચ શહેર કોંગ્રેસ 153 વિધાનસભા તરફથી ભાઈ જયેશભાઈ પટેલની ટિકિટની માંગણી કરેલી, પરંતુ અમને માત્ર ને માત્ર કોંગ્રેસ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું અને આજે જ્યારે જાહેરાત કરવામાં આવી છે યાદીની, ત્યારે એમાં એમનું નામ ના હોવાથી આજે અમે ભરૂચ જિલ્લા પાસ સમિતિ દ્વારા એમના કોંગ્રેસની જે સીટ આપવામાં આવી છે એમનો ખૂબ ઉગ્ર વિરોધ કરીએ છીએ. અને આવનારા દિવસોમાં જે કોંગ્રેસ પાટીદારોનું અહિત ઈચ્છી રહેલી છે કે જે કોંગ્રેસ દ્વારા પાટીદારોને માન આપવામાં નથી આવ્યું, આ કોંગ્રેસ ભૂલી ગઈ છે કે આ જે 2017નું ઇલેક્શન છે એ માત્ર ને માત્ર પાટીદારોના લીધે આજે કોંગ્રેસમાં એમને પ્રાણવાયુ તરીકે કામ કરી અને આજે આ કોંગ્રેસ બેઠી થયેલી છે. આજે એ જો અમને અવગણના કરતી હોય તો અમે એમને જણાવવા માંગીએ છીએ કે જો તમે આ રીતે અમારું અવગણના કરવા માંગશો તો 2017ના ઇલેક્શનમાં ગઈ વખતે જે 62 સીટ આવી હતી એમાંથી 2 સીટ પણ નહીં આવે. અને ભૂતકાળમાં પણ 1995માં જ્યારે તમે જોવો ત્યારે જે કોંગ્રેસ 149 જે સીટ ગુજરાતમાં જીતી હતી એ પાટીદાર અનામત આંદોલન પછી માત્ર ને માત્ર 32 પર આવી ગઈ હતી. તો ભૂતકાળને પણ જોતા જો કોંગ્રેસ શીખવા ના માંગતી હોય તો આ વખતે પણ પાટીદારે એનું પુનરાવર્તન કરે એમાં કોઈ ભૂલ નહીં. પરમ દિવસે અમે અપક્ષ તરીકે ફોર્મ ભરવા જવાના છે કલેક્ટર ઓફિસમાં, ને અમારી સાથે આખી ભરૂચની જનતા છે. અમે ભરૂચના હિત માટે અહીંયા લડવાના છે. અત્યાર સુધી જે લઈ રહ્યા ભરૂચનું હિત કોઈ જોયું નથી. જે બી સભ્ય આવે પોતાના માટે લઈ રહ્યા છે, પબ્લિક માટે લઈ રહ્યા નથી. આ વખતે અમે પબ્લિક માટે લડવા ઊભા થયા છીએ ને અપક્ષમાં અમે ઉમેદવારી કરીશું ને જંગીમાં બહુ મોટી જીતીશું. આખું ભરૂચની જનતા મારી સાથે છે. ભરૂચના તમામ મુસ્લિમ તમારી સાથે છે. મનોભાઈ, હા, કોંગ્રેસ માટે ઉમેદવારી કરી ટિકિટ અમને આપી નથી, એટલે ભરૂચના મુસ્લિમ સમાજ ને અમારા હિન્દુ સમાજ અમારી સાથે છે, SC ST સમાજ અમારી સાથે છે. કોઈ પણ હવે જે કોંગ્રેસના ઉમેદવાર છે એને વોટ નહીં આપે અને એનો બહિષ્કાર કરશે ને કોઈ જગ્યાએ એમને પ્રચાર કરવા દેવામાં આવશે નહીં. કિરણસિંહ ઠાકોરને કોંગ્રેસ ઉમેદવાર તરીકે જાહેર કરતા કેટલાક સિનિયર કોંગ્રેસી કાર્યકરોએ સમર્થન આપી કોંગ્રેસ કાર્યાલય ઉપર ફટાકડા ફોડી કિરણસિંહ ઠાકોરને વધાવી લેવામાં આવ્યા હતા. હું માનનીય અહેમદભાઈ સાહેબ અને રાહુલજીનો આભારી છું કે જેમને મારામાં વિશ્વાસ મૂકી ભરૂચ મતવિસ્તાર માટે મને ટિકિટ ફાળવી છે. એમને મૂકેલા વિશ્વાસને હું
ચોક્કસ પ્રમાણે એ વિશ્વાસ સંપાદન કર્યો છે મેં, તેને હું સફળ કરીશ. અને આગામી ચૂંટણીમાં મને ખાતરી છે કે ભરૂચ વિસ્તારના મતદારો કોંગ્રેસ તરફી વલણ ચોક્કસ અપનાવશે, પરિવર્તનની ઈચ્છા ધરાવી રહ્યા છે, ત્યારે એ પરિવર્તનનો લાભ ચોક્કસ અમારા કોંગ્રેસ પક્ષને મળશે. અને મને હું આપ તરફથી એવો વિનંતી કરું છું કે આપ પણ અમારે માટે પ્રયત્નશીલ બનશો અને આપ જે સાચા સમાચાર પ્રસિદ્ધ કરો છો તે જ પ્રમાણે સાચા સમાચાર પ્રસિદ્ધ કરતા રહેશો અને અમને મદદરૂપ થતા રહેશો.